अनेक महत्वपूर्ण समाचार ऊपर नजर करिए तो अमदावाद ना आशाराम ना आश्रम थी युवक गुम थवा मामले नव वळांक आव्यो छे। गुम थयेला विजय यादवे आशाराम आश्रम ना मेल पर संपर्क कर्यो हतो। युवक ना कथित मेल पर ना लखाणनो फोटो सामे आव्यो छे। विजय यादव नामनो युवक मित्रों साथे आश्रम में आव्यो हतो। हुं 3 थी 10 डिसेम्बर सुधी अमदावाद आश्रम में रह्यो तेवुं विजय जणाव्युं। आध्यात्मिक शांति माटे કેટલોક સમય એકાંતમાં જઈ રહ્યો હતો તો દીક્ષા લીધા બાદ મારી આત્મિક ઉન્નતિ થવા લાગી। મારા પરિવારજનો મને આધ્યાત્મિક માર્ગે જતા રોકે છે તેવું પણ વિજયે જણાવ્યું। મેં મારી મરજીથી જ નિર્ણય કર્યો છે, એમાં કોઈ દોષી નથી તેવું પણ વિજયે જણાવ્યું છે। વધુ માહિતી માટે સંવાદદાતા અનિતા પટણી જોડાઈ ચૂક્યા છે। અનિતા, જે રીતે આશારામ આશ્રમ વધુ એકવાર વિવાદમાં આવ્યો છે અને આશારામ આશ્રમથી યુવક ગુમ થવા મામલે જે નવો વળાંક આવ્યો છે કે જે ગુમ થયેલો યુવક છે વિજય યાદવે આશારામ આશ્રમના મેલ પર સંપર્ક કર્યો હતો, શું વધુ વિગતો? જી પ્રતિભાઈ, જે પ્રકારે આશારામ આશ્રમમાંથી આજે હૈદરાબાદનો યુવક છે વિજય યાદવ જે રહસ્યમય લાપતા થતા તેનો પરિવાર આજે જે સાબરમતી સ્થિત જે આશારામ આશ્રમ આવેલું છે ત્યાં પહોંચ્યો હતો અને તેઓએ પોતાના જે સ્વજન જે છે તેને શોધવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આશ્રમમાંથી કોઈ પણ પ્રકારની મદદ મળી ન હતી, જેના કારણે તેમણે સાનખેડા પોલીસ સ્ટેશનની અંદર તેમના જે વિજય યાદવ છે તેના ગુમ થવાને લઈને ફરિયાદ દાખલ કરી હતી। આ ફરિયાદ લઈને પોલીસ અને ક્રાઇમબ્રાન્ચની ટીમે જયારે તપાસ શરૂ કરી હતી, આ દરમિયાન આ એક કથિત મેલ જે આશારામ આશ્રમના જે એડમિન વિભાગ છે ત્યાં આવ્યો હતો અને પોતે યુવક પોતે પોતાની મરજીથી એકાંતમાં જતો રહ્યો હોવાની વાત કરવામાં આવી છે। આધ્યાત્મિક શાંતિને લઈને તેને આ પ્રકારે એકાંતમાં જતો રહ્યો છે અને પરિવાર તેના આધ્યાત્મિક માર્ગમાં અડચણરૂપ બની રહ્યો હોય તેવા આક્ષેપો જે મેલમાં કરવામાં આવી રહ્યા છે। આ મેલ ને લઈને હાલ તો પોલીસે પણ તપાસ શરૂ કરી છે, ખરેખર આ મેલ વિજય યાદવે કર્યો છે તો કોઈ અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો છે તે મુજબ તપાસ કરવામાં આવી રહી છે। આભાર અનિતા, માહિતી બદલ।